26 વર્ષીય શ્રદ્ધા વાલકરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને હવે ગુજરાતની ચૂંટણીમાં પણ આફતાબની એન્ટ્રી થઈ છે. ભાજપ અને ભાજપના પ્રચારમાં હિન્દુ અને હિન્દુત્વની વાત ન હોય તો જ નવાય. અત્યાર સુધી ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં હિન્દુત્વની વાત નહોતી આવી, પરંતુ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રીએ હવે ગુજરાતની ચૂંટણીમાં પણ લવ જેહાદનો મુદ્દો છેડ્યો છે. કચ્છમાં એક રેલી દરમિયાન હેમંત બિશ્વ શર્માએ કહ્યું છે કે જો દેશમાં એક મજબૂત નેતા નહીં હોય તો એક આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ નહીં કરી શકીએ. શું કહી રહ્યા છે હેમંત બિશ્વ શર્મા, સાંભળો આ વિડીયોમાં. નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હેમંત બિશ્વ શર્માએ ભાર મૂકીને કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. હેમંત બિશ્વ શર્માએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક ગણાવી લવ જેહાદ તરીકે ઓળખાવ્યો. આસામના મુખ્યમંત્રીએ એક જાહેર સભામાં કહ્યું કે આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા ક્યાં રાખ્યા? ફ્રીજમાં. અને જ્યારે એક યુવતીની લાશના ટુકડા ફ્રીજમાં હતા તો એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને ડેટિંગ શરૂ કર્યું. જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ન હોય જે દેશને તેની માતા માને છે તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએ. એટલે મહત્વનું છે કે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે. સુના હે દેશ કા માહોલ, અભી અભી કોઈ આફતાબ ને શ્રદ્ધા બહેન કો મુંબઈ સે લેકે આયા ઓર લાવ જેહાદ કા નામ મે 35 ટુકડા ટુકડા કર દિયા और उसका बाद उनका डेड बॉडी कहां रखा? फ्रीज में. जब डेड बॉडी फ्रीज में था उसी समय और एक दूसरा लड़की को लेके आया और वहां में भी और डेटिंग करना शुरू कर दिया. तो देश को अगर आज एक ताकतवर नेता नहीं होता है, देश को मां मानने वाला एक सरकार नहीं होगा तो हर शहर में ऐसा आफताब का पैदा होगा. हमारा समाज को रक्षा नहीं कर पाऊंगा. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતના રાજકારણને લગતી તમામ અપડેટ્સ મેળવવા માટે આપ જોવાનું ન ચૂકશો ગુજરાત તક.